21 જુલાઈ એટલે ગુજરાતી ભાષાના બે સર્જકોનો જન્મદિવસ, એક અવિનાશ વ્યાસ અને બીજા ઉમાશંકર જોશી. એક ઉમાશંકર રહ્યા, એક અવિનાશ થયા. કદાચ ચંદ્રનો અડધો કલાકનો ડિફરન્સ ઉ અને અ સાથે તાલમેલ ધરાવે છે, પણ એકે નાદબ્રહ્મનો મહિમા કર્યો, બીજાએ શબ્દબ્રહ્મનો મહિમા કર્યો. એ ઉમાશંકર જોશી જેમણે એમ કહ્યું કે માનવીના હૈયાને નંદવામાં વારશી, બહુ ઓછી વાર લાગે છે બીજા માણસને ડિસ્ટર્બ કરવામાં, પણ બહુ ઓછી વાર ભલે લાગતી ડિસ્ટર્બ કરવામાં, પણ એને ખુશ કરવામાં એક આખો જન્મારો વીતી જાય છે. ઉમાશંકર એમ કીધું શું શું સાથે લઈ જઈશું, અને પછી ઉમાશંકર જોશી આખું લિસ્ટ આપ્યું કેટલું બધું સાથે લઈ જવા એવું છે. આ જગતમાં ઘણું બધું ખાલી હાથે લઈ જવાનું છે. આપણી તકલીફ એ છે કે આપણે ખાલી હાથે ભરેલા હૃદયે એને રડ્યા કરીએ છીએ, એને માણતા નથી. પ્રત્યેક પળ આજની ક્ષણ, આનંદની ક્ષણ એને ઉજવતા નથી. આપણે હંમેશા આવતીકાલે એને માણીશું, આવતીકાલ ઉપર ઢોળીએ છીએ આપણા સુખને. પરિણામ એ આવે છે કે સુખને ઉજવવા માટે આપણી આવતીકાલ આવતી જ નથી, અને પ્રત્યેક આજ આપણને દુઃખી કરીને જાય છે. ઉમાશંકર જોશીને વાંચીએ ત્યારે ખબર પડે કે ભારોભાર સર્જકતાથી ભરેલા કવિ પાસે કેવું નૈકટ્ય હતું, શબ્દત્વ હતું, કે જેને કારણે એમનો શબ્દ ઉપાસકનો શબ્દ રહ્યો. આવા જ એક બીજા કવિ એટલે અવિનાશ વ્યાસ. સ્વરકાર અને કવિની સજ્જતા. એક બાજુ ધૂણીરે ધખાવી બેલી અમે તારા નામની, એવું ભજન લખે અવિનાશભાઈ. તો નગર કવિતાને પ્રેમ કરતા કરતા અમે અમદાવાદી પણ લખે, અમદાવાદનો રિક્ષાવાળો પણ લખે, તો વાયા વિરમ ગામના પણ લખે, અને અમે મુંબઈના રહેવાસી પણ લખે. રાજકોટ રંગીલું શહેર લાગે એમને, અને કુદરતની મહેર પણ લાગે એમને. અનરાધાર વર્ષે કવિતામાં, સ્વરાંકનમાં. એ જ અવિનાશ વ્યાસ ભગિની સમાજના બહેનો માટે એક ગરબો લખવાની વાત કરે છે. બને છે એમ કલ્લોલીની હજરત, ભગિની સમાજના મોભી, એ વખતે વર્તુળમાં ગરબા કરવા, ગરબા કરનારી બહેનોએ જ ગરબા ગાઈને કરવા, એ સમયની વાત છે. આજે તો એ ઓરિજિનલ ગરબો ગુમ થઈ ગયો છે, ચૂપ થઈ ગયો છે, ઘોંઘાટ વચ્ચે બૂમ થઈ ગયો છે ગરબો. ત્યારે બન્યું એવું કે એક ગરબો ખૂટતો હતો, રિહર્સલ ચાલુ હતા, અવિનાશ વ્યાસ હાજર હતા. કલ્લોલીની હજરતે એમ કીધું કે અવિનાશભાઈ આ એક ગરબો ખૂટે છે, કશુંક થઈ શકે? અવિનાશભાઈએ મુખડું સંભળાવ્યું કે હું અંબાજીના મંદિરે દર ભાઈ બીજે જાઉં છું ત્યારે જે કેટલાક મુખડા થાય છે, કેટલાક ગરબા લખાય છે, એનું આ મુખડું તમને સંભળાવું. અવિનાશભાઈએ મુખડું સંભળાવ્યું. બધી જ બહેનોએ એક સાથે હા નો હોંકારો કર્યો અને કીધું કે આપણે આ કરવો છે. એક બાજુ રિહર્સલ ચાલે, બીજા રૂમમાં અવિનાશ વ્યાસે જઈને અંદરના અંતરા લખ્યા, અને પછી આપણને એક અમર ગરબો પ્રાપ્ત થયો. અને એ ગરબો એટલે માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો. અમસ્તા પણ બહેનો જ્યારે પોતાની સેંથી ભરે છે ત્યારે સેંથી ભરતા ભરતા કંકુ મૂકે, એમાંથી થોડુંક કંકુ વેરાય ને, એને શુકન કહેવાય છે. અવિનાશભાઈએ ગુજરાતી કવિતાને, સ્વરાંકનને કંઈક આવા મસ્તીસભર શુકન કરાવ્યા. કેટલા ગીતોની વાત કરું, કેટલા ગીતો વિશે બોલું. એક બાજુ દીકરી તો પારકી થાપણ કહેવાય એવું ગીત લખ્યું. એક બાજુ કહું છું જવાનીને પાછી વળી જા, કે ઘડપણનું ઘર મારું આવી ગયું છે એમ લખ્યું. એક બાજુ શબરીની વાત કરતાં કરતાં એમ લખ્યું કે મારા લાલ રે લોચનિયામાં રૂપની ઝલક આવી ગઈ. આ અવિનાશભાઈ એમ પણ લખે છે, એક તૂટેલું બિન ને બીજું મન ગમગીન, બોલે તો એ શું ના બોલે તો એ શું. અવિનાશભાઈ બોલ્યા નથી, ખોલ્યા છે, અને આજે એના ધબકારા આપણા ધબકારા સાથે તાલ પુરાવે છે, વાલ પુરાવે છે. અવિનાશભાઈની અને ઉમાશંકર જોશીની સર્જકતાને વંદન કરીને શબદને સથવારે આજે ઘૂમીએ છીએ, ત્યારે એટલું જ કહેવાનું મન થાય, જીવ અને શિવ વચ્ચે સાધ્યો સદાકાળ અજવાસ. અવિનાશી અવિનાશ, અવિનાશી અવિનાશ. Thank you.
Thank you.